नमस्कार विद्यार्थी मित्रों, 11मा ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે ચોથા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ। ચોથું ચેપ્ટર પ્રસારમાન। પ્રસારમાનમાં આપણે સ્વાધ્યાય 4.5 માં છેલ્લે આપણે સ્વાધ્યાય 4.5 નો પહેલો દાખલો ધ્યાનમાં લીધો હતો। ચલનાંક શોધવા માટે જુદા જુદા બે શેર માટેની માહિતી આપેલી હતી। चलनांक नो उपयोग विद्यार्थी मित्रों जनरली क्यारे करवामां आवतो होय छे ए गया वीडियो नी अंदर मैं तमने समझावेलू छे। खास करीने ज्यारे चलन स्थिरता के सुसंगतता जाणवानी होय, चलन स्थिरता के सुसंगतता जाणवा माटे चलनांक नो उपयोग करवामां आवतो होय छे। तो आपणे स्वाध्याय 4.5 ना पहेलो दाखलो जे जोयेलो हतो एमां शेर ए अने शेर बी ना भाव विशेनी माहिती आपेली हती। अने आपणी पासे मांगेलू हतुं के कई कंपनीना शेरना भाव वधारे स्थिर छे, अथवा तो एवुं पण मांगवामां आवे के चलन छे। एमां एवुं हतुं कई कंपनीना भावमां वधारे चलन छे, स्थिरता नहीं, पण त्यां शुं मांगवामां आवेलुं हतुं, चलन छे। तो आपणे शेर ए अने शेर बी बन्ने नो चलनांक शोधी लीधो, पछी जेनो चलनांक वधु आवे छे, जेनो चलनांक ऊंचो आवे छे, ते कंपनीना भावमां वधारे चलन छे बीजी कंपनीनी तुलनाए, एवो आंसर आपवानो होय। एटले चलन जाणवुं होय, स्थिरता जाणवी होय के सुसंगतता जाणवी होय तो चलनांक नो उपयोग करवामां आवतो होय छे। आजे विद्यार्थी मित्रों स्वाध्याय 4.5 नो बीजो अने त्रीजो दाखलो जुओ। स्वाध्याय 4.5 मां टोटल 3 दाखलाओ आपेला छे आपणने। तो आजे स्वाध्याय 4.5 मां आपणे बीजा दाखलानी रकम मां जोईए, तो बीजा दाखलामां आपणने एवुं माहिती आपेली छे, बे कंपनीना वहीवटी कर्मचारीओना दैनिक पगार विशे नीचे मुजब माहिती मळे छे। બે કંપનીના વહીવટી કર્મચારીઓના દૈનિક પગારની માહિતી આપણને આપેલી છે। એ પગારની માહિતીમાં વિગત, કંપની એ ની માહિતી અને કંપની બી ની માહિતી આ પ્રમાણે રકમ તૈયાર કરેલી છે। એમાં સરેરાશ પગાર રૂપિયામાં કંપની એ માં 600 રૂપિયા, કંપની બી માં 2100 રૂપિયા, ત્યાર પછી પ્રમાણિત વિચલન રૂપિયામાં 30 રૂપિયા અને 84 રૂપિયા। આપણી પાસે માંગેલું છે કે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે, એમાં ચલન છે એવું નથી માંગેલું, કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે એવું માંગેલું છે આપણી પાસે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્થિરતા જાણવી હોય ત્યારે શોધવાના તો આપણે બે કંપનીઓના ચલનાંક જ શોધવાના છે। કંપની એ નો ચલનાંક શોધશું, કંપની બી નો ચલનાંક મેળવીશું। બે કંપનીના ચલનાંક શોધાઈ ગયા પછી સ્થિરતા જાણવા માટે એક મુદ્દો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે જે કંપનીનો ચલનાંક નીચો આવે એ કંપનીમાં વધુ સ્થિરતા છે એવો આન્સર આપવાનો હોય। ચલન જાણવું હોય તો જેનો ચલનાંક ઊંચો આવે એમાં ચલન વધુ છે એમ કહેવામાં આવે। સ્થિરતા જાણવી હોય તો જે કંપનીનો ચલનાંક ઓછો આવે એ કંપનીમાં વધુ સ્થિરતા છે એમ કહી શકાય। તો આપણી પાસે એવું માંગેલું છે કઈ કંપનીના પગાર વધુ સ્થિર છે તે જણાવો, તો કંપની એ અને કંપની બી બંનેના ચલનાંક આપણે શોધી લઈએ। ચલનાંક મેળવાઈ ગયા પછી જેનો ચલનાંક નીચો આવતો હશે, મતલબ કે જેનો ચલનાંક ઓછો આવતો હશે એ કંપનીનો પગાર વધુ સ્થિર છે એવો આન્સર આપણે આપશું। હવે આપેલી જે માહિતી છે આપણને આ કોષ્ટક સ્વરૂપે જે માહિતી આપેલી છે એને સંકેતમાં આપણે રૂપાંતર કરવી પડે, તો સંકેતમાં રૂપાંતર કરવા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજી લ્યો, સરેરાશ પગાર, સરેરાશ એટલે મધ્યક, આપણે યાદ રાખશો સરેરાશ મતલબ કે મધ્યક, મધ્યક એટલે જ સરેરાશ થાય, કારણ કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે સરેરાશ લીધી કહેવાય, એટલે મધ્યકનું બીજું નામ છે સરેરાશ। તો આ આપણને બે કંપનીના મધ્યક આપેલા છે, મધ્યક એટલે x12,
कंपनी ए नो एक्स बार 600, कंपनी बी नो एक्स बार 2100, सरेराश एटले मध्यक, तो बे कंपनी ना मध्यक आपी दीधा। त्यार पछी आपेलू छे प्रमाणित विचलन। प्रमाणित विचलन एटले एस, कंपनी ए नु प्रमाणित विचलन 30 छे अने कंपनी बी नु प्रमाणित विचलन 84 छे। बन्ने कंपनी ना प्रमाणित विचलन एटले के एस आपेला छे। हवे एस आपेला होय, एक्स बार आपेला होय, तो चलनांक तो आपणने सरळताथी मळी शके। चलनांक मेळववा माटेनी तो बधी विगतो आपेली छे रकममां। सौथी पहेला आपणे कंपनी ए माटे, कंपनी ए माटे आपणने एक्स बार बराबर 600 आपेला छे अने एस बराबर 30 आपेला छे। कंपनी ए नी माहिती आपणे लीधी, सरेराश एटले मध्यक, ने मध्यक एटले एक्स बार, एक्स बार बराबर 600 अने प्रमाणित विचलन एटले एस, एस बराबर 30। હવે એસ અને એક્સ બાર બંને વિગતો આપેલી હોય તો ચલનાંક તો સરળતાથી મળી જાય। કંપની એ માટે ચલનાંક બરાબર, ચલનાંક બરાબર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100। હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ, ચલનાંક બરાબર એસ, એસ એટલે કે 30, ના છેદમાં એક્સ બાર, એક્સ બાર એટલે 600, એને ગુણ્યા 100। 30 ભાંગ્યા 600 ગુણ્યા 100 એટલે આપણને મળે છે 5। ચલનાંક કેટલો મળશે? 5। પણ ચલનાંક જે છે એ ટકાવારીમાં દર્શાવવામાં આવે તો આપણે લખશું 5%। ચલનાંક એનો મળશે 5%। આવી જ રીતે કંપની બી માટે મેળવી લઈએ। कंपनी बी माटे, कंपनी बी माटे एक्स बार आपेला छे 2100, एक्स बार छे 2100 अने एस आपेलू केवाय 84। तो कंपनी बी नो चलनांक मळी जाय, चलनांक बराबर एस ना छेदमां एक्स बार गुणिया 100, एस एटले 84, ना छेदमां एक्स बार एटले 2100 गुणिया 100। तो 84 गुणिया 100 भांगिया 2100 एटले आपणने मळे छे 4%। 4% आ कंपनी बी माटेनो चलनांक। हवे जो विद्यार्थी मित्रों, कंपनी ए नो चलनांक मळे छे 5% अने कंपनी बी नो चलनांक मळे छे 4%। હવે દાખલામાં આપણી પાસે એવું માંગેલું છે કે કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે, કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે। તો હમણાં જ મેં તમને સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જ્યારે દાખલામાં તમારે ચલન જાણવું હોય કે ભાઈ કેમાં ચલન વધુ છે, આવું પૂછવામાં આવે તો જે કંપનીનો ચલનાંક અથવા તો જે માહિતીનો ચલનાંક ઊંચો આવે એમાં ચલન વધુ છે એવો જવાબ કહેવાય। આ ચલનની વાત થઈ। હવે જ્યારે તમારે સ્થિરતા જાણવી હોય ત્યારે યાદ રાખશો આપણે જે કંપનીનો અથવા તો માહિતીનો જે કંપનીનો ચલનાંક ઓછો આવે એ કંપનીમાં વધુ સ્થિરતા છે એમ કહી શકાય। તો અહીંયા જોવો જોઈએ કઈ કંપનીના પગારમાં વધુ સ્થિરતા છે એમ આપણે કહી શકીએ। કંપની બી નો પગાર વધુ સ્થિર છે કારણ કે કંપની એ કરતા કંપની બી નો ચલનાંક જે છે એ ઓછો આવે છે એટલે કંપની બી નો પગાર વધુ સ્થિર છે એવો નીચે એક વાક્યમાં જવાબ પણ આપણે આપવાનો થાય। કંપની એ ની સરખામણીએ કંપની બી માં પગાર વધુ સ્થિર છે એવો આન્સર આપણે અહીંયા નીચે આપવાનો થાય। તો આ થયો સ્વાધ્યાય 4.5 નો બીજો દાખલો। હવે સ્વાધ્યાય 4.5 નો ત્રીજો દાખલો લઈએ। તો ત્રીજા દાખલાની રકમમાં જોવો વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલું છે બે શ્રેણીઓ માટે
चलनांक 30% અને 25% છે, ચલનાંક આપેલો છે 30% અને 25% બે શ્રેણીઓ માટે, પ્રથમ શ્રેણી માટે અને બીજી શ્રેણી માટે, શ્રેણીઓના નામ બીજા કઈ નથી આપેલા, બે શ્રેણીઓ એવું કીધું છે, તો આપણે એકનું નામ રાખીએ પ્રથમ શ્રેણી અને બીજાનું નામ રાખીએ બીજી શ્રેણી, અથવા શ્રેણી એ અને શ્રેણી બી એવું કઈ પણ રાખી શકો, આમાં કંપની એ અને કંપની બી છે એવી જ રીતે। તો પ્રથમ શ્રેણીનો ચલનાંક 30% છે અને બીજી શ્રેણીનો ચલનાંક 25% છે અને તેમના પ્રમાણિત વિચલન, પ્રમાણિત વિચલન એટલે એસ, તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે પ્રથમ શ્રેણીનું પ્રમાણિત વિચલન 15 છે અને બીજી શ્રેણીનું પ્રમાણિત વિચલન 9 છે। તો બંને શ્રેણીના મધ્યક શોધો, પ્રથમ શ્રેણી માટે x બાર શોધવાનું છે અને બીજી શ્રેણી માટે x બાર શોધવાનું છે, બંને શ્રેણી માટેના મધ્યક શોધો એવું આપણી પાસે માંગેલું છે। તો ચલનાંક આપેલો છે અને પ્રમાણિત વિચલન આપેલું છે, તો મધ્યક તો સરળતાથી મળી જાય, ચલનાંકનું સૂત્ર મૂકી દઈએ એટલે મધ્યક તો આપણને સરળતાથી મળી જશે। તો સૌથી પહેલા પ્રથમ શ્રેણી માટે, પ્રથમ શ્રેણી માટે, પ્રથમ શ્રેણી માટે આપણને ચલનાંક આપેલો છે 30, એસ આપેલું છે, એસ એટલે પ્રમાણિત વિચલન, એસ આપેલું છે 15 અને એક્સ બાર એટલે કે મધ્યક આપણે શોધવાનો છે। તો ચલનાંકનું સૂત્ર મૂકી દઈએ, ચલનાંક બરાબર, ચલનાંક બરાબર s ના છેદમાં x બાર ગુણ્યા 100, s ની કિંમત 15, x બાર શોધવાનો છે ગુણ્યા 100 અને ચલનાંક તો આપેલો જ છે 30, ચલનાંક કેટલો આપેલો છે 30। હવે વિદ્યાર્થી મિત્રો આ છેદમાં જે x બાર છે અને આ બાજુ લઈ લઈએ તો 30 x બાર થશે, 30 ગુણ્યા x બાર બરાબર 15 ગુણ્યા 100 મતલબ કે 1500, x બાર બરાબર 1500 ભાગ્યા 30, તેથી x બાર બરાબર આપણને કેટલા મળશે 1500 ભાગ્યા 30 એટલે કે 50, x બાર બરાબર 50। આ શ્રેણી પ્રથમ શ્રેણી માટેનો મધ્યક મળી ગયો। આવી જ રીતે આપણે બીજી શ્રેણી માટે, બીજી શ્રેણી માટેની ગણતરી કરીએ તો એમાં આપણને ચલનાંક આપેલો છે, બીજી શ્રેણીનો ચલનાંક કેટલો આપેલો છે 25%, ત્યાર પછી એમાં પ્રમાણિત વિચલન એસ કેટલું આપેલું છે 9 અને મધ્યક એટલે કે એક્સ બાર આપણે શોધવાનું છે, એમાંય ચલનાંકનું સૂત્ર મૂકી દઈએ, ચલનાંક બરાબર એસ ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100, એમાં પણ એસ ની કિંમત 9, એક્સ બાર શોધવાનું છે ગુણ્યા 100 અને ચલનાંક ની કિંમત કેટલી ધ્યાનમાં લેવાની 25, એક્સ બાર ને આ બાજુ લઈ લ્યો 25 ગુણ્યા એક્સ બાર બરાબર 9 ગુણ્યા 100 એટલે કે 900, તો એક્સ બાર બરાબર 900 ભાગ્યા 25, તેથી એક્સ બાર બરાબર 900 ભાગ્યા 25 એટલે કે 36 આપણને મળશે। તો આપણી પાસે માંગેલું હતું બંને શ્રેણીના મધ્યક શોધો, તો પ્રથમ શ્રેણીનો મધ્યક શું થયો કહેવાય 50 અને બીજી શ્રેણી માટેનો મધ્યક શું થયો કહેવાય 36। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 4.5 જે છે એ પૂર્ણ થાય છે, પણ સ્વાધ્યાય 4.5 માં જે ચલનાંકનો મુદ્દો છે એના જેવો જ એક મુદ્દો આગળ હવે આપણે સ્વાધ્યાય 4 માં વિભાગ સી ની અંદર 10મો દાખલો આપેલો છે, સ્વાધ્યાય 4 માં વિભાગ સી ની અંદર 10મો દાખલો એટલે આ ચલનાંકનો મુદ્દો સાથે સાથે લઈ લઈએ ટૂંકો દાખલો। તો જુઓ સ્વાધ્યાય 4 કાઢો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4 માં
विभाग सी नी अंदर दसमा दाखला नी रकम मां जो स्वाध्याय चार विभाग सी दाखला नंबर दस प्रश्न नंबर दस एनी रकम मां आपेलू छे नीचेना माथी कई फेक्टरी दैनिक उत्पादन ना संदर्भ मां वधु स्थिर छे। जो विद्यार्थी मित्रों एमां शुं मांगेलू छे वधु स्थिर छे तो स्थिरता जाणवी होय तो आ दाखलानी जेम ज जेनो चलनांक ओछो एमां वधु स्थिरता छे एम कही शकाय। जेनो चलनांक ओछो आवे एमां वधु स्थिरता छे एम कही शकाय। तो आपेली माहितीमां तो दैनिक उत्पादन ना संदर्भ मां वधु स्थिर छे कई कंपनी कई फेक्टरी ए आपणे जाणवानुं छे। तो एना माटे आपणने विगत फेक्टरी ए अने फेक्टरी बी कंपनी ए अने कंपनी बी हतुं एवी रीते फेक्टरी ए अने फेक्टरी बी आपेलुं छे। एमां पण सरेराश सरेराश एटले मध्यक सरेराश दैनिक उत्पादन सरेराश दैनिक उत्पादन एटले मध्यक ज आपेलो छे। फेक्टरी ए नो मध्यक 50 फेक्टरी बी नो मध्यक 48 मध्यक एटले एक्स बार तो एक्स बार आपी दीधो बे कंपनी माटे बे फेक्टरी माटे। त्यार पछी प्रमाणित विचलन एटले एस फेक्टरी ए माटे प्रमाणित विचलन 10 फेक्टरी बी माटे प्रमाणित विचलन 12 આપેલું છે તો એસ પણ આપી દીધા છે અને આપણી પાસે સ્થિરતા માંગેલી છે તો આની જેમ જ ફેક્ટરી એ માટે અને ફેક્ટરી બી માટે આપણે ચલનાંક શોધી લઈએ જેનો ચલનાંક ઓછો આવશે તેનું ઉત્પાદન વધુ સ્થિર છે એવો આન્સર આપણે આપશું। તો સૌથી પહેલા આપણે ફેક્ટરી એ માટે फेक्टरी ए माटे एक्स बार केटला थासे एक्स बार बराबर 50 एस बराबर 10 चलनांक मेळवी लईए चलनांक बराबर एस ना छेदमां एक्स बार गुणिया 100 चलनांक बराबर एस एटले के 10 ना छेदमां एक्स बार एटले के 50 गुणिया 100 તો ચલનાંક કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો આપણને 20% ફેક્ટરી એ માટેનો ચલનાંક મળે છે 20% આવી જ રીતે ફેક્ટરી બી માટેનો ચલનાંક શોધી લઈએ ફેક્ટરી બી માટે x બાર બરાબર 48 s બરાબર 12 तो चलनांक बराबर एस ना छेद मा एक्स बार गुणिया 100 चलनांक बराबर एस एटले के 12 ना छेद मा एक्स बार एटले 48 गुणिया 100 तो 12 भांगिया 48 गुणिया 100 एटले केटला आवशे 25% फेक्टरी बी नो चलनांक आपणने मळे छे 25% अने फेक्टरी ए नो चलनांक मळे छे 20% अने 25% तो आपणी पासे मांगेलू छे के दैनिक उत्पादनना संदर्भमां कई फेक्टरी वधु स्थिर छे ते जणावो। तो हमणां ज मे तमने समजाव्युं के जेनो चलनांक ओछो एमां वधु स्थिरता छे तो कई फेक्टरी नो उत्पादन वधु स्थिर गणवामां आवशे फेक्टरी એનું ઉત્પાદન વધુ સ્થિર છે કારણ કે બી કરતા એનો ચલનાંક ઓછો આવે છે નીચો આવે છે એટલે આમાં વધુ સ્થિરતા કહેવાય। તો નીચે આન્સરમાં લખશું આપણે ફેક્ટરી બી કરતા ફેક્ટરી એનું ઉત્પાદન વધુ સ્થિર છે તેમ કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે આના પછી સ્વાધ્યાય 4.6 આપેલું જે છે એમાં મિશ્ર પ્રમાણિત વિચલન અને મિશ્ર પ્રમાણિત વિચલનાંક મિશ્ર પ્રમાણિત વિચલનને લગતા મુદ્દાઓ આપેલા છે। હવે મિશ્ર પ્રમાણિત વિચલન માટે વિદ્યાર્થી મિત્રો મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવાનો મુદ્દો જે છે એ આ વર્ષે આપણા 11મા ધોરણના અભ્યાસક્રમમાં છે નહીં જે કોર્સ ચેન્જ થવાનો પરિપત્ર આપણને મળેલો છે એ પરિપત્ર અનુસાર
मिश्र प्रमाणित विचलन जे छे ए आ चौथा चैप्टर ना अभ्यासक्रम माथी आ वर्ष पूरतू दूर राखेलो छे, तो आपणे एनो अभ्यास करवानो छे नहीं। तो हवे स्वाध्याय चार नी अंदर जेटला पण दाखलाओ छे, विकल्पो आपेला छे, एक वाक्यना प्रश्नो आपेला छे, ए विकल्प एक वाक्यना प्रश्नो अने विभाग सी थी जे पण काई दाखलाओ आपेला छे आपणने, ए बधा ज दाखलाओ तमारे विद्यार्थी मित्रों गणवाना छे, तमामे तमाम दाखलाओ। हाँ, जे मुद्दाओ काढी नाखेला छे, जेम के स्वाध्याय 4.1 विस्तार अने विस्तारांकनो मुद्दो आपणे नथी ध्यानमां लेवानो, एवी रीते स्वाध्याय 4.6 માં મિશ્ર પ્રમાણિત વિચલનનો મુદ્દો ધ્યાનમાં નથી લેવાનો, તો એને રિલેટેડ દાખલાઓ કાઢી નાખજો। સ્વાધ્યાય 4 ના દાખલાઓ જે છે બાકીના એ તમારે હોમવર્કમાં ગણવાના છે, એટલે આપણે અહીંયા ચેપ્ટર નંબર 4 પ્રસારમાન જે છે એ પૂર્ણ જાહેર કરીએ છીએ। આ ચેપ્ટરની અંદર આપણે શીખેલા મુદ્દાઓ ફરી વખત એક વખત યાદ દેવડાવી દઉં વિદ્યાર્થી મિત્રો। સ્વાધ્યાય 4.1 આપણે ધ્યાનમાં નથી લીધું, સ્વાધ્યાય 4.2 માં ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવવાનો મુદ્દો, ત્યાર પછી સ્વાધ્યાય 4.3 માં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક મેળવવાનો મુદ્દો, સ્વાધ્યાય 4.4 માં પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક મેળવવાનો મુદ્દો, સ્વાધ્યાય 4.5 માં ચલનાંક શોધવાના મુદ્દાઓ આપણે ધ્યાનમાં લીધેલા છે। તો આટલા મુદ્દાઓને રિલેટેડ જે પણ દાખલાઓ અને એની માહિતી સ્વાધ્યાય 4 માં હોય એ બધું જ તમારે ફેરબુકમાં ઉતારી લેવાનું છે અને તૈયાર પણ કરી લેવાનું છે। આવતા વિડિયો લેક્ચરની અંદર નવા ચેપ્ટરની સાથે આંકડાશાસ્ત્રમાં આપણે ફરીથી મળશું, ત્યાં સુધી આ મુદ્દાઓ ખાસ સમજી લ્યો અને તમારી ફેરબુકમાં પણ નોંધી લેજો।